કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન 4માં છૂટછાટ અપાઈ છે. જોકે છૂટછાટના પ્રથમ દિવસે જ શહેર અને જિલ્લામાં 30 પોઝિટિવ દર્દી નોંધાયા. આજથી જિલ્લામાં એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સવારે 8 થી સાંજે 6 સુધીમાં 200 ટ્રીપ અને 8400 કિલોમીટર રોજ ચલાવવામાં આવશે. એસટીનો ઓનલાઈન ઈ ટિકિટ અથવા મોબાઈલ દ્વારા બુકિંગ કરી શકાશે. કોરોનાની મહામારી વચ્ચે સુરતે દેશમાં ડંકો વગાડ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સુરતને સ્વચ્છતાની બાબતમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. લોકડાઉન 4માં ઘણી બધી છૂટછાટ રાજ્યમાં મળી છે, ત્યારે પાન માવાની દુકાનોને પણ છૂટછાટ મળતા સુરતમાં ડીલરોને ત્યાં બુધવારે સવારથી જ લાંબી લાંબી કતારો જોવા મળી હતી. કાપોદ્રા ખાતે આવેલ બોમ્બે કોલોની વિસ્તારમાં રહેતા યુવાને એકલતાથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો. લોકડાઉન 4માં થોડી છૂટછાટ અપાઈ છે, જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ ન હોવા છતાં માન દરવાજામાં ભાટિયા મોબાઈલ સહિતની દુકાનો ખુલતા 5000નો દંડ ફટકારી દુકાનો બંધ કરાવાઈ. સુરતથી પરપ્રાંત જતા શ્રમિકોને વારંવાર બ્લેકમાં ટિકિટ આપવાના બનાવો સામે આવી રહ્યા છે. તેની સામે વિનય શુક્લાએ શ્રમિકો માટે વતન જવાના સપનાને પૂરો કરતા શ્રમિકોના હૃદયમાં સમાઈ જાય તેવું સરાહનીય કાર્ય કર્યું. સુરત રેલવે સ્ટેશન પર રાજકીય નેતાઓ અને પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ભાજપના ગિરજાશંકર મિર્ઝા રેલવે સ્ટેશન પર પહોંચતા અનેક સવાલો ઉભા થયા.